સૌરાષ્ટ્રની એક કઠિનાઈ રહી છે કે પાણીની કટોકટી તેને ક્યારેય પીછો નથી છોડતી. એકાદ વર્ષ ચોમાસું સારું જાય એટલે શાસકો બધા જ આયોજનોને અભરાઈ ચડાવીને બેસી જાય, પરંતુ પાણીની પૂર્તતાનું કાયમી આયોજન કરવામાં જ નથી આવતું. સરકારે સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને કાયમી જાકારો આપવા માટે 100ની યોજના લાવી અને એ લિંકઅપ યોજના થકી સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ નર્મદાના નીરથી ભરી દેવાનું માઇક્રો પ્લાનિંગ કરી અમલવારી શરૂ પણ કરી દીધી છે. જે વખતે સરકારે અમુક ડેમ નર્મદા જળ રાશિથી અમુક લેવલ સુધી ભર્યા અને પાણીનો જથ્થો પણ પર્યાપ્ત કર્યો અને કુદરતનું કરવું કે ચોમાસું પ્રમાણમાં સારું રહ્યું અને બાકીનું કામ વરસાદે કર્યું, પરંતુ એ માઇક્રો આયોજન કેવું હતું તેની સાબિતી હવે મળી રહી છે. શોની યોજના થકી જે ડેમ ભરવાના મસમોટા દાવો કરવામાં આવ્યા તેની વાસ્તવિક ચિતાર જાણવામાં આવ્યું. જે ચિત્ર કલરફુલના બદલે બ્લેક એન્ડ વ્હાઇટ ત્યારથી જ દેખાવા લાગ્યું. નર્મદા જ્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે ત્યાંથી જ સુકાઈ રહી હોવાના પુરાવાઓ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોની જનતાને પીવાના પાણીનો સ્ત્રોત નર્મદા નદી બની છે, ત્યારે હવે નર્મદાના નીર કેટલા ડેમોમાં પહોંચશે અને એ પાણીથી ડેમના લેવલમાં ક્યારે અને કેટલો વધારો થશે તે વિચાર માંગી લે તેવી બાબત છે. રાજકોટ, મોરબી, જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયોમાં અત્યારે જ એકાદ માસ કે દોઢ માસ ચાલે તેટલું જ પાણી છે. લોકોની આશા હતી કે સરકારે આપેલા વચન મુજબ પાણીની કટોકટી સહેવાનો વારો નહીં આવે, પરંતુ હવે આ બધી કપોલ કલ્પિત વાતો જ બની રહેશે તેવો હાલ તો સિનારિયો કહે છે. ઉપલેટાના ગધેથળ પાસે આવેલા વેણુ બે ડેમની વાત કરવામાં આવે તો વેણુ બે ડેમની કુલ સપાટી 54.17 ફૂટ છે. કુલ 797 MCFT પાણીની સંગ્રહ ક્ષમતા છે. ત્યારે હાલની જો વાત કરવામાં આવે તો હાલ વેણુ બે ડેમમાં 42.50 ફૂટ 280 MCFT પાણીનો જથ્થો હયાત છે. ઉપલેટાના 7 ગામોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે. ત્યારે પીવાના પાણીની જો વાત કરવામાં આવે તો ઉપલેટા નગરપાલિકા તેમજ વિવિધ જૂથ યોજના હેઠળ આવતા 15 ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે. આગામી 31 ઓગસ્ટ સુધી પીવાનું પાણીનો જથ્થો 6 MCFT દર મહિને અનામત રખાય છે. વરસાદ ખેંચાય તો પણ ઉપલેટાને પીવાનું પાણી વધુ એક મહિનો ખૂટે તેમ નથી. જ્યારે સૌની યોજના અંતર્ગત નર્મદા નદીના નીર હજુ સુધી પર્યાપ્ત નથી. જ્યારે ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમની જો વાત કરવામાં આવે તો મોજ ડેમની કુલ સપાટી 44 ફૂટ ધરાવતા ડેમમાં 1295 MCFT પાણીનો સંગ્રહ થાય છે. હાલ મોજ ડેમની સપાટી 30 ફૂટની છે અને પાણીનો જથ્થો 392 MCFTનું હયાત છે. મોજ ડેમમાંથી પીવાના પાણી માટે ઉપલેટા નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા, મોજ જૂથ યોજના હેઠળ 10 ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે. સિંચાઈની જો વાત કરીએ તો ઉપલેટાના 13 ગામ અને ધોરાજીના 2 ગામ કુલ મળીને 15 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. આગામી 31 ઓગસ્ટ સુધી પાણી પીવાનું ખૂટે તેમ નથી, પરંતુ સૌની યોજના હેઠળ નર્મદા મોજ સુધી હજુ પહોંચ્યું નથી તેવું ઇજનેર દ્વારા જણાવાયું હતું. હાલ તો ઉપલેટામાં બંને ડેમમાં પાણી હોય ઓગસ્ટ સુધી પાણી ખૂટે તેમ નથી. ત્યારબાદ નગરપાલિકા શું પીવાના પાણીની વ્યવસ્થા કરે તે તો ચોક રહ્યું. વેણુ બે સિંચાઈ યોજનાની કુલ સપાટી 54.17 ફૂટ જેટલી છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા 797 MCFT જેટલી છે. હાલની સ્થિતિ જોઈએ તો 42.5 ફૂટ જેટલું પાણી સંકળાયેલું છે, જેનો જથ્થો 280 MCFT આસપાસ સંકળાયેલો છે. હાલ વેણુ બે સિંચાઈ યોજનામાંથી કુલ 7 ગામને સિંચાઈનું પાણી આપવામાં આવે છે, તેમજ ઉપલેટા નગરપાલિકા અને જૂથ યોજનાના ગામોને પાણી પીવાનું આપવામાં આવે છે. હાલની સ્થિતિ જોવા જઈએ તો વેણુ બે સિંચાઈ યોજનામાંથી કુલ અંદાજિત દર મહિને 6 MCFT જેટલું પાણી અનામત પીવાનું રાખવામાં આવેલ છે અને હાલની સ્થિતિએ જોઈએ તો 31 ઓગસ્ટ સુધી પાણીનું પીવાનું પાણી ઘટે એમ નથી. હરેશ ભાલિયા, RN ન્યૂઝ, ઉપલેટા.